પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાત કરતી હોવાથી પરિવાર સહિત ગામજનો અચંબામાં મુકાયા છે. દક્ષા નામની 4 વર્ષની બાળકી પોતે અંજાર ખાતે ભૂકંપમાં ધાબાનું સ્લેબ પડતા મરી ગઈ હોવાનું પણ જણાવે છે. પાલનપુર તાલુકાનું ખસા ગામ અગાઉ ભારતભરમાં હાથ વણાટની ચાદરો પછેડીઓ રૂમાલના કારણે પ્રખ્યાત હતું, ત્યારે હવે ફરીથી 4 વર્ષની બાળકી પુનઃજન્મેની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી પ્રખ્યાત બન્યું છે. ખસા ગામે સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં 1 દીકરો અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની 4 વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી. તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી, જેમ કે પાણી જોઈએ તો માં મુજે પાણી દે. જોકે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કંઈ ગતાગમ પડતી નથી. આ પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય દક્ષા લવારા કરે છે, તેમ કહી કોઈએ તરફ ધ્યાન આપ્યું ન હતું. સ્કૂલે ગયા વગર કોઈ પણ પ્રકારની ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમજ આજુબાજુ કોઈ પણ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે. તેની પૂછપરછ કરતા ભગવાને તેણે અહીં મોકલી છે અને તે અંજારમાં હતી. તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબું પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે. પુનઃજન્મની વાતોથી તેમજ સાંકડું હિન્દી બોલતી દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાના સપના જોઈ રહી છે. મારી દીકરી હિન્દીમાં વાત કરતી જેથી અમને અલગ લાગતું, પણ જેમ જેમ તે વાત કરતી ત્યારે તે પુનર્જન્મમાં અંજારમાં ભૂકંપમાં તેનો જન્મ થયો હતો તેવું રટણ કરતી હતી, જેથી અમે તેની વાતને સાચી માની અમે પણ અચંબામાં મુકાઈ ગયા છે. મારી દીકરી 3 વર્ષની છે જે હિન્દી બોલે છે, પણ હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી ન હતી, પરંતુ તે એવું રટણ કરતી હતી કે હું અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગઈ હતી અને મારા ત્યાં પૂર્ણ જન્મ લીધો છે, જેથી મેં અમે સૌ લોકોએ ચકિત થઈ ગયા છે. મારી દીકરી હિન્દીમાં વાત કરે છે જેથી અમને કંઈ ખબર પડતી નથી. અંજારમાં ભૂકંપ આવવાથી હું મરી ગઈ હતી, મારો અહીંયા પુનર્જન્મ થયો છે. મારું હિન્દી જોઈને સૌ લોકો અત્યારે ચકિત થઈ ગયા છે, પણ મારી વાત સત્ય છે. સુકરાણા વાસિયા, જેડેશ ટીવી, બનાસકાંઠા. હિન્દી બોલાને તમે અલગ અલગ મારી બચપનથી બોલતી થોડી હિન્દી, પણ જ્યારે હિન્દી બોલી ને એની મમ્મીને ખબર ના પડી કે મમ્મી મારા બિસ્તર કહાં પડ્યા હે, એની મમ્મી સમજી ના એટલે કે શું ગોડું કૂટે હે, એટલે છોકરી બેડ બેડ રોવા મળી. એટલે મેં ફોરાને પૂછ્યું કે ચમ બેટા રોવે તું, તો મમ્મી મારા બિસ્તર નહીં હાલતી, એના કરતાં મારી મમ્મી દૂસરી મમ્મી અચ્છી હતી. એટલે હું વિચારવા પડ્યો કે તારી દૂસરી મમ્મી ચો હે, કે મેં અંજારમાં હતી કે, એટલે બધું પૂછ્યું મેં. અને મારી દૂસરી મમ્મી હતી, દૂસરા મારા પપ્પા હતા, મારું આવું ઘર હતું. હાલ કેટલા વાગ્યા, ક્યારે આવ્યું, ક્યારે થયું, હમણાં જ? હમણાં બોલો છે, ચાલી બોલો જ છે. બરાબર, કેટલા વર્ષ? લગભગ અને 6-12 જન્મ છે એનો તારીખ. બરાબર, એટલે 5મું રનિંગ છે એનું. કોણ? અને અંજાર વાળું એ બધું ક્યારે કીધું હમણાં? ના, એટલી વાત કરતી વહેલી, અમારા મને બકે હે થોડી. બરાબર, એટલે જે બહારની વસ્તી આપણે મળવા આવતી હતી ને, એટલે થોડીક પર કિસ્સો હકીકતમાં શું સાચો ખોટો આપણે ખબર નહીં કે. પછી ભાઈ પત્રકાર મળ્યો, જયેશભાઈ નામ છે. તમને શું લાગે છે આ છોકરી હિન્દી બોલે છે, શું માનો છો તમે? કોઈ કોઈને કુદરત ચમત્કાર છે મને કે શું છે કોઈ ખબર પડતી નહીં, મને કોઈ સ્કૂલ જોઈ નહીં. શું નામ? મારું નામ જતોજી. ઓકે બેટા, ક્યાં નામ? મારું નામ તો અમિતક શાહિદા. ઓર પહેલે તું કહા થી? પહેલે અંજાર મે થી. અંજાર મે ક્યાં નામ થા તેરા? અંજાર મે પિંજલ નામ થા. પિંજલ નામ થા, તબ વહા તુમ ક્યા કરતી? વાહ, ખેલતે, કેક બનાતે. ઠીક હે, મમ્મી પપ્પા ક્યા કરતે થે? વો તો નહીં પતા. ઉધર ક્યા નોકરી કરતે થે મમ્મી પતા? મમ્મી પપ્પા? પાપા તો એસે નોકરી કરતે થે, કેક બનાને કી. કેક બનાને કી. ઓર ક્યા હુઆ થા તેરે સાથ ઉધર? વાહ, મેં મર ગઈ થી. કેસે મરી થી?
मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था। ढाबा कैसे गिरा था? धरती कब हुआ था? धरती कब हुआ था? कब हुआ था? 2 साल में। उस साल में। और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे? नहीं। तो? उस टाइम खाली मैं ही मरी थी। तो मम्मी पापा किधर थे तब? तब वो तो अपना काम कर रहे थे। काम कर रहे थे। तू घर पे थी? हाँ। तब तू कितने साल की थी उधर? तभी तो इतने साल की थी। इतने साल की थी? छोटी थी बड़ी? बड़ी थी या छोटी? थोड़ी बड़ी हुई थी। थोड़ी बड़ी हुई थी। और पढ़ने जाती थी? हाँ, बाल मंदिर में जाती। बाल मंदिर में जाती थी। सही सही। और क्या बोलता हूँ उधर, तेरा मम्मी पापा का नाम क्या था? वो नहीं पता। नहीं पता, बराबर। तो अभी इधर आई है, दूसरा क्या मालूम है तेरे को उस जन्म का? दूसरा कुछ नहीं मालूम। कुछ तो मालूम होगा ना, तू कैसे घूमती थी, किधर खेलती थी उधर? दूसरा कुछ नहीं मालूम, बताया ना। तेरे साथ दोस्त, तेरा कोई दोस्त आया? हाँ, मेरे बहुत दोस्त थे। दोस्तों का नाम? दोस्त का नाम है? दोस्तों का नाम था अपना, उनको याद नहीं है। याद नहीं है? नहीं।